હેલો ફ્રેન્ડ્સ, મારું નામ વેકારિયા નીલમ અશ્વિનભાઈ છે. હું આશાદી ગ્રુપ ઓફ સ્કૂલમાં સાયન્સ વિભાગમાં અભ્યાસ કરું છું. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આપણો ભારત દેશ હાલમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે, જેના માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો અને તેમના દ્વારા લાગુ પાડવામાં કેટલીક યોજનાઓ જવાબદાર છે. આજે પણ સરકાર લોકોની સુખાકારીમાં વધારો થાય અને તેઓ આરોગ્યમય જીવન જીવે તે માટે કેટલાક પ્રયત્નો કરી રહી છે. સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પૈકી હું આજે પ્લાસ્ટિક મુક્ત ભારત વિશે મારા મનની વાત તમને લોકોને જણાવવા માંગુ છું. હાલમાં દુનિયામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. આપણને મળતી દરેક વસ્તુઓમાં કંઈક ને કંઈક અંશે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક એક જૈવ અવિઘટનીય પદાર્થ છે, તેનું વિઘટન થઈ શકતું નથી. પરિણામે તે હજારો વર્ષો સુધી એમનું એમ જ પડ્યું રહે છે, જેના કારણે પ્રદૂષણની માત્રામાં પણ વધારો થયો છે. આથી જ આપણી ભારત સરકારે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો વિચાર કર્યો. પ્લાસ્ટિક પ્રદૂષણ એ પર્યાવરણમાં પ્લાસ્ટિક સામગ્રીના સંચયના કારણે વિકસે છે. તેનું જમીનમાં કે પાણીમાં નિકાલ થઈ શકતો નથી અને જો તેને બાળી નાખવામાં આવે તો તેની ખૂબ જ ખરાબ અને હાનિકારક અસરો ઉપજે છે. પ્લાસ્ટિક એ મનુષ્ય, પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. આમ પ્લાસ્ટિકનો નિકાલ એ આપણા દેશ માટે ખૂબ જ મોટો પડકાર બની ગયો છે. પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે દર વર્ષે કેટલાય સજીવો મૃત્યુ પામે છે, કેટલાય દરિયાઈ જીવો પોતાનો કિંમતી જીવ ગુમાવે છે. આ ઉપરાંત કેટલાક લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને તેને સરળતાથી ફેંકી દે છે. પરંતુ આ વખતે આપણે પ્લાસ્ટિક પ્રદૂષણથી થતી હાનિકારક અસરો વિશેનો અનુભૂતિ કરવી જોઈએ અને તેને નીચે લાવવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. મને આશા છે કે આપ સૌ પણ આ પ્લાસ્ટિક મુક્ત ભારતની કલ્પનામાં પોતાનો સાથ સહકાર આપશો. જય હિન્દ, જય ભારત.